नमस्ते विद्यार्थी मित्रों, आज आप संचार विषय पर्यावरण तेमा प्रकरण 11 वाली मां पाठ भरी सो मित्रों हूं અહીંયા તમને બે ત્રણ સવાલ જવાબ પૂછીશ જેના તમારે જવાબ આપવાના રહેશે। ખેતરમાં ખેડૂત શું કરે છે ખબર છે? કોઈને ખેતી કરે છે ને? ખેડૂત સારી સારી ખેતી કરે છે તો આપણે જાણીએ છીએ કે ખેડૂત એ ખેતરમાં શાકભાજી, ફળ, અનાજ આ સિવાય ઘણું બધું ઉગાડે છે। મિત્રો ખેતરમાં બધું શાકભાજી, અનાજ આ બધાની અલગ અલગ વાડી કરેલી હોય છે અને આમાં ખેડૂત એ અનાજ, કઠોળ અને શાકભાજી ઉગાડતા હોય છે। હવે આ બધું અનાજ કઠોળ છે એ એકલું વૃક્ષ પર થતું નથી, અમુક શાકભાજી છે વૃક્ષ પર થાય છે, વેલા પર થાય છે, અમુક છોડ ઉપર થાય છે, આ ઉપરાંત ફૂલો પણ છોડ ઉપર થતા હોય છે, અમુક શાકભાજી એ જમીનમાં થતા હોય છે જેને આપણે કંદમૂળ કહીએ છીએ। આ હું તમને ફક્ત આ થોડી માહિતી આપી છું। આ પાઠમાં તમારા જેવી જે છોકરી છે જે ચોથા ધોરણમાં ભણે છે જેનું નામ છે રતન, એ એના દાદા સાથે ગામડે જાય છે અને ગામમાં જ્યારે દાદા ખેતરમાં જાય છે એ હજુ તો બળદને નિરણ એટલે કે બળદને ઘાસ ચારો આપતા હોય છે, એટલામાં તો રતન તરત જ દોડીને ખેતરમાં જતી રહે છે અને ત્યાં જુએ છે તો વૃક્ષો ઉગેલા હોય છે, મોટા મોટા અનાજના નાના 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 છોડ હોય છે, આ બધું જોઈને તેને નવાઈ લાગે છે, એ તરત જ અંદર દોડી જાય છે અને બધું જોઈને એને તો ખૂબ જ અચરજ પામે છે, નવાઈ લાગે છે કે અમુક વૃક્ષો મોટા છે, અમુક નાના નાના છે, અમુક શાકભાજી જમીનમાં ઉગેલું છે, આવું જોઈને નવાઈ લાગે છે। તમને પણ ક્યાંક નવાઈ લાગે છે ને અમુક ફૂલોનો રંગ જોઈને, વૃક્ષોનો આકાર જોઈને? આવી રીતે તે રતનને પણ નવાઈ લાગે છે। હવે મિત્રો આવી જગ્યા હોય તો આપણે ત્યાં જઈએ તો આપણું મન પ્રફુલ્લિત થઈ જાય છે, એકદમ આપણે ખુશ, આપણને એવું લાગે છે કે આપણે જાણે સ્વર્ગમાં આવી ગયા હોઈએ છીએ। તો આવી જગ્યા હોય ત્યારે આપણા મનમાં અમુક ગીતો આવતા હોય છે, ક્યારેક તમને એવા ગીતો આવ્યા છે? જો મને તો એક ગીત યાદ આવ્યું છે, ખીલ રહી હે ગુનગુના રહે હે ભવરે ખીલ રહી હે કદી કદી, પછી બીજું ગીત સાઈબો મારો કે જાણે ગુલાબનો કોટો, આવા બધા ગીતો આપણા મનમાં ગાવાની ઈચ્છા થતી હોય છે, આપણું મન એકદમ પ્રફુલ્લિત થઈ જાય છે, આનંદમય થઈ જાય છે, આપણને ત્યાંથી બહાર જવાનું મન થતું નથી। મિત્રો તમે આવા બધા ફૂલો અલગ અલગ જાતના કોઈ જગ્યાએ એકસાથે જોયા છે? તો આપણે નર્સરીમાં કે બગીચામાં જઈએ ત્યારે આપણે આવા અલગ અલગ જાતના ફૂલો જોઈ શકીએ છીએ। હવે આ ફૂલોના રંગ પણ અલગ અલગ હોય છે, તો તે રંગો તમે જોયા છે કેવા કેવા રંગના હોય છે? તો આપણે અહીંયા જોઈશું કે તમે જુદા જુદા રંગના કેટલા ફૂલો જોયા છે તેમના રંગના નામ લખો। તો મેં જોયેલા અહીંયા ફૂલો છે એના રંગના નામ લખ્યા છે, આ સિવાય પણ ઘણા બધા ફૂલોના રંગો અલગ અલગ હોય છે, જેમ કે અહીંયા છે લાલ છે, ગુલાબી, પીળો, સફેદ, કાળો, વાદળી, ભૂરો અને નારંગી, આ સિવાય કાળા રંગના ફૂલ હોય છે, નારંગી રંગના હોય છે, આ ઉપરાંત અન્ય રંગોના પણ ફૂલો આવતા હોય છે, આપણે નર્સરીમાં જઈએ તો આપણે જોઈએ તો આપણને ખ્યાલ આવી શકે છે, આના માટે આપણે નર્સરીમાં જવું પડે મિત્રો। હવે આપણે આગળ જોઈશું, તમારા ઘરમાં એવી કોઈ વસ્તુઓ છે જેના પર ફૂલોની ભાટ બનેલી છે, જેમ કે કપડાં છે, ચાદર છે, પડદાઓ છે, આ સિવાય તમે બીજા ક્યાં ક્યાં આવી ભાત જોઈ છે? ભાત એટલે કે ડિઝાઇન। તો હા, મારા ઘરમાં આવી ઘણી બધી વસ્તુઓ છે જેના પર ફૂલોની ભાત બનેલી હોય છે, આપણે ઘણી બધી વસ્તુઓ લાવતા હોય છે જેના ઉપર ફૂલોની ભાત હોય છે, મોટા ભાગે ચાદરમાં અને પડદામાં ફૂલોની ભાત અચૂક જોવા મળતી હોય છે, જેમ કે ચાદર, તકિયાના કવર, પડદા, ઓશિકાના કવર, થેલીઓ, સોફાના કવર, બગલ થેલો અને
आ उपरांत वॉशिंग मशीन फ्रीज नु कवर घणा बधी वस्तुओ पर आपणे आवी भात जोई शकीए छीए। मित्रों अहींया एवी जे भात आपेली छे जे आपणे जोईशुं। आ जे भात छे आ छे कच्छना लोको द्वारा भरत गूंथण वडे तैयार करेल ચાકણાનું ચિત્ર છે। તેમાં ફૂલો વગેરેની સુંદર ભાત ખૂબ જ ઝીણવટથી કરવામાં આવેલ છે। આ ઉપરાંત અહીં ઓશિકાના કવર પાકીટ બગલ થેલા થેલીઓ ઉપર પણ ભાત તૈયાર કરાય છે। જો મિત્રો આરે ભાત અને તમારે આવી જ ભાત તમારી નોટબુકમાં દોરવાની છે અને રંગ પૂરવાનો છે। તમને આવડતી હોય, તમે જોઈ હોય તમારા ઘરમાં પડદા છે કે સોફાનું કવર છે આના ઉપર જે ભાત દોરી દઈએ તમે દોરી શકો છો। આ તમારે નોટબુકમાં કરવાનું છે। હવે મિત્રો આપણને અહીંયા જુદા જુદા ફૂલ આપેલા છે, જે આપણે જોયા હોય તો એની સામે આપણે સાચાની નિશાની કરવાની છે અને ફૂલનું નામ પણ લખવાનું છે। તો તમારી ચોપડીમાં પાના નંબર 80 ઉપર તમારા પાનું ખોલવાનું છે અને અહીંયા જે ફૂલ દોરેલા છે એનું નામ અને તમે જોયું હોય તો અહીંયા સાચાનું ટીક માર્ક કરવાનું છે। તો આ પ્રથમ ફૂલ છે, જે છે જાસૂદનું ફૂલ। તમે બધાએ જ જોયું હશે જે ગણપતિ દાદાને ચડાવવામાં આવે છે। પછી બીજું ફૂલ છે જે ગુલાબનું છે, ગુલાબનું ફૂલ પણ તમે જોયું હશે અમુક પ્રસંગોમાં આપણે લાવતા હોઈએ છીએ। હવે ત્રીજું ફૂલ છે જે સૂરજમુખીનું ફૂલ છે। આ ફૂલ મિત્રો જ્યારે સૂરજ ઉગે છે, સૂરજ જે જે દિશામાં ફરે એ દિશામાં આ ફૂલ આ એનું મોં ફેરવતું જોવા મળે છે। આ પીળા રંગનું ફૂલ હોય છે। હવે મિત્રો ચોથા નંબરનું ચિત્ર છે, જેમાં આ છે ગલગોટો। ગલગોટો પણ આપણે મંદિરોમાં કે પૂજાના સામાનમાં લાવતા હોઈએ છીએ। હવે આ છે ચંપો। ચંપાનું ફૂલ પણ તમે જોયું હશે, જે સફેદ રંગનું હોય છે। હવે મિત્રો આ છે તગર। મેં તો નથી જોયું પણ તમે ક્યારેક જોયું હશે, આનો રંગ પણ સફેદ જ હોય છે। મિત્રો હવે આ છે બારમાસી। મોટાભાગના ઘરોમાં બારમાસી ઉગાડવામાં આવેલી હોય છે। કુંડાઓમાં તમે જોશો તો ગુલાબી રંગના ફૂલ થયેલા હશે, તમે જોઈ પણ હશે। હવે મિત્રો આ છે રાતરાણી। આ રાતરાણી છે એ ફક્ત રાત્રે જ ઉગે છે, જેનો રંગ સફેદ હોય છે અને આમાંથી મસ્ત સુગંધ આવતી હોય છે। હવે મિત્રો આ જે નવમું ચિત્ર છે એ છે કમળ। કમળ એ ગુલાબી અને સફેદ રંગના આપણે જોઈ શકીએ છીએ। હવે તમે આ બધા જ ફૂલો જોયા છે એટલે માટે આપણે તમારા બધા જ ખાનામાં સાચાનું ટીક માર્ક કરવાનું રહેશે। હવે મિત્રો આપણે એક કોષ્ટક જોઈશું। આપણે આ ચિત્રો જોયા એ સિવાય તમે બીજા જે ફૂલો જાણતા હોય તેવા ફૂલોના બીજા બે નામ તમારે કોષ્ટકમાં લખવાના છે। અહીંયા ત્રણ વિગત ફૂલોના બે ફૂલના નામ લખવાના છે, જે તમારી ચોપડીમાં આખું કોષ્ટક છે આ તમારે નોટમાં પણ દોરવાનું રહેશે। ક્રમ નંબર 1 વૃક્ષ ઉપર ખીલતા, એટલે કે જે ફૂલો વૃક્ષ ઉપર થતા હોય એના નામ અહીંયા આપેલા છે। તો વૃક્ષ ઉપર થતા હોય એવા બે ફૂલોના નામ મેં અહીંયા લખ્યા છે, ગુલમોહર અને કેસુડો। આ બંને ફૂલો એ વૃક્ષ ઉપર થાય છે। ક્રમ નંબર 2 છોડ ઉપર ખીલતા એવા ફૂલો, તો છોડનો કદ એ નાનું હોય છે, જે આપણે ઘરમાં પણ વાવી શકીએ છીએ। બારમાસી અને ગુલાબ આ બંને છોડ ઉપર થાય છે। હવે વેલા ઉપર ખીલતા, જે વેલા ઉપર ખીલતા હોય એવા ફૂલ, તે છે ગોગલરે અને રાતરાણી। ક્રમ નંબર 4 પાણીમાંના છોડ ઉપર ખીલતા હોય તેવા, તો તે છે કમળ અને કુમુદિની, આ પાણી ઉપર ઉગે છે। ક્રમ નંબર 5 રાત્રે જ ખીલતા હોય તેવા, ફક્ત રાત્રે જ આપણે જોઈ શકીએ તેવા ફૂલ, તે છે રાતરાણી અને હરશિંગાર। ક્રમ નંબર 6 દિવસે ખીલે અને રાત્રે બંધ થઈ જાય, તો તેવા છે કમળ અને સૂરજમુખી, છે દિવસે ઉગે છે અને રાત્રે બંધ થઈ જાય છે। ક્રમ નંબર 7 સુગંધ માત્ર ઓળખી શકાય તેવા, કે માત્ર આપણે સુગંધથી જ આપણને ખબર પડી જાય કે તે કયું ફૂલ છે, તો એ છે ગુલાબ અને રાતરાણી। ક્રમ નંબર 8
મિત્રો આપણે આ કોષ્ટક જોયો, તમે તો આમાં ઘણી બધી માહિતી જાણો છો. હવે આપણે આગળ જોઈશું આવું કેમ ફૂલો તોડવા નહીં. તમે કોઈક બાગ બગીચામાં કે વાડીમાં ગયા હશો તો ત્યાં આવી રીતે પાટિયું મારેલું હશે કે ફૂલો તોડવા નહીં. તમે ક્યારે કોઈ જગ્યા એવું પાટિયું જોયું છે? તો હા, તમારે અહીંયા લખવાનો છે નીચે જવાબ, હા કે મેં આવું પાટિયું જોયું છે. આ પાટિયું ત્યાં હોય છતાં લોકો ફૂલો તોડે છે? તો હા મિત્રો, અમુક લોકો નટખટ લોકો હોય છે જે ફૂલો તોડે છે, સૂચનાઓનું પાલન કરતા નથી. લોકો આવું શું કામ કરતા હશે વિચાર મિત્રો? તો લોકો એ આ ફરજનું પાલન કરતા નથી અને ફૂલો તોડે છે. જો બધા જ લોકો ફૂલો તોડે તો શું થાય? તો આપણે જાણીએ છીએ કે બધા જ લોકો ફૂલો તોડે તો ફૂલો રહે નહીં, ફૂલો નાશ પામે અને ફૂલોની સુંદરતા રહે નહીં. તેમણે આમ કરવું જોઈએ? તો આપણે જાણીએ છીએ કે આપણે આવું કરવું જોઈએ નહીં. ફૂલો એ વાતાવરણને સુગંધિત બનાવે છે અને ફૂલો આપણા રોજિંદા જીવનમાં પણ ઘણા બધા ઉપયોગી છે. ફૂલોથી ધરતીની સુંદરતા પણ વધે છે. હવે મિત્રો, બગીચામાં આપણે જવાનું છે અને ફૂલને ધ્યાનપૂર્વક જોવાનું છે અને આ બધી માહિતી તમારે મેળવીને લખવાની છે. અહીંયા મેં જોઈ હતી એ ફૂલની માહિતી લખી છે. તમે બગીચામાં જઈ તમે જે ફૂલ લો તેની માહિતી તમારે લખવાની રહેશે. ફૂલનો રંગ કેવો છે? તો મેં જે ફૂલ લીધું હતું એનો રંગ લાલ છે. તેને સુગંધ છે? તો હા મિત્રો, બધા જ ફૂલોમાં સુગંધ તો હોય જ છે. તે કોના જેવું દેખાય છે? ઘન, વાટકી, રસ કે અન્ય, મીન્સ એનો આકાર કેવો છે તે તમારે કહેવાનું છે. તો તે ફૂલ વાટકી જેવું હતું. આ ફૂલ ઝુમખામાં છે? તો અમુક ફૂલ આપણે જોતા હોઈશું મિત્રો કે ઝુમખામાં હોય છે અને અમુક ફૂલ ફક્ત એકાદ જ જોવા મળે છે જે ઝુમખામાં હોતું નથી. તો આ ફૂલ એ ઝુમખામાં નથી. તેને કેટલી પાંખડીઓ છે? તો આપણે અંદાજે લગાવીને કહી શકીએ કે તેને 40 પાંખડીઓ છે. પાંખડીઓ જોયેલી છે, જોડાયેલી છે કે અલગ અલગ? તો મોટાભાગની પાંખડીઓ અલગ અલગ જ મેં એ ફૂલમાં જોઈ છે. આ સિવાય અમુક પાંખડીઓ હોય છે ફૂલની જે સાથે જોડાયેલી હોય છે. હવે આગળ જોઈશું પાંખડીઓની બહાર લીલા રંગના પર્ણ જેવો ભાગ છે. તો હા, દરેક ફૂલની બહાર લીલા રંગના પર્ણ જેવો ભાગ હોય છે જે કડીના નીચે તમે જોઈ શકો છો.